ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી પ્રજાજનોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અંત્યોદય યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત આવતા 5 વર્ષ સુધી પ્રજાજનોને મફતમાં અનાજ આપવા માટે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતનો અમલ કરવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓના લાપરવાહીના કારણે આ યોજનાનો યોગ્ય લાભ પ્રજા સુધી પહોંચી શકતો નથી. આવી જ ઘટના તિલકવાડા તાલુકામાં બની રહી છે. તિલકવાડા નગર જે તાલુકા મથકે આવેલું છે, આ નગરમાં અનાજનું ગોડાઉન આવેલ છે. આ ગોડાઉન મારફતે તાલુકાના વિવિધ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ તો આવે છે, પરંતુ આ અનાજ બિલકુલ સડેલી હાલતમાં મળી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને ભેંસો ખાય દાદી, ભેંસો બી ના ખાય, માણસો બી ના ખાય. બધી જ ગુનો આવી છે, છ ગુનો તોડી, છ ગુનામાં આવત માલ છે. પણ સરકાર ની અંત્યોદય ની યોજના ચાલે છે, મફત માલ આપે કેવી રીતે આપે છે આ લોકો? આ સરકાર કેવી રીતે આપે છે? આ માલ લીધો તું એ હમણાં ભાઈ? આ માલ દર વખત આવો જ આવે છે? આ વખત એવો જ છે ને, દર વખત એવું પહેલો જ હરેલો જ આવે છે. હવે આ દુકાનવાળા ભાઈને પૂછ્યું આપણે, એ કહે છે કે હું 3-4 વારની રજૂઆત કરી જ અહીંયા, પણ છતાંય મામલતદારમાંથી હજુ પરિસ્થિતિ આવી ને આવી જ છે. હવે તમારું શું કહેવું? અમે 3-4 વાર કીધું એમને, પણ એવો ને એવો જ માલ આવે છે, દર વખત આવે છે, તેવો કોઈલો જ મળે છે. એવું ને? તો આ સરકારની અંત્યોદયની યોજના ચાલે છે, તો સરકારને એવું કેવું લાગે છે? મામલતદારને અમને રજૂઆત વારંવાર કરી છે, છતાંય બી આનો નિકાલ નહીં થતો. તો આ અંત્યોદયની યોજના ફ્રીમાં આપેલે ફ્રી જેવું જ છે, મફત જેવો જ માલ છે એમને? મામલતદાર ઓફિસ કા તો એમને કે છે આગળ જાણકારી, પણ છતાંય બી હજુ આવું આવું છે પરિસ્થિતિ. તો આ બધા જ અનાજના જે ગોડાઉનો છે બધા આજ તકલીફ છે. તો તમારું શું કેવું છે? કેટલા અંદર કટ્ટા તોડ્યા? અંદર અંદર 4-5 કટ્ટા તોડ્યા, એવો ને એવો જ માલ છે, એવો ને એવો માલ છે. આપણે દુકાનવાળા ભાઈએ એમને કીધું રજૂઆત કરી, એમને બી 3-4 વાર રજૂઆત કરી, પણ છતાંય બી પ્રશ્ન દુકાનવાળાનો વાત નહીં, ગોડાઉનવાળાનો તકલીફ છે. તો મામલતદાર આમાં પ્રશાસન થોડું પણ ધ્યાન આપતું નહીં, તો આપણે સરકારને એવું કહેશું કે આની પાછળ થોડું ધ્યાન આપે એવું? અને બીજી વાર સારો મળવો જોઈએ એવું તમારી માંગ છે? તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજ દર, પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102, બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.